સેમસંગ કંપનીના ઓથોરાઇઝ ડીલર દ્વારા શહેરમાં સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નકલી એસેસરીઝનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે ડીસીબીએ મરીમાતાના ખાંચામાં રેડ પાડી 5 વેપારીઓ સહિત રૂપિયા 1,38,000ની નકલી મુદ્દામાલ જપ્ત કર્યા હતા. સેમસંગ કંપની વતી મુંબઈની કોપીરાઇટ્સ કંપનીના અધિકારીઓએ ડીસીબી પોલીસ સાથે શહેરના રાજમહેલ રોડ પરના મરીમાતાના ખાંચામાં તેમજ આસપાસની મોબાઈલ ફોન દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં આવેલ આશીર્વાદ મોબાઈલ, સેલ્સ વર્લ્ડ, ભાવિક મોબાઈલ, શિવમ મોબાઈલ અને મા મોબાઈલ નામની દુકાનોમાં સેમસંગ કંપનીના નામે ડુપ્લિકેટ ફોન એસેસરીઝનું વેચાણ થતું ઝડપી પાડ્યું હતું. પોલીસે 5 દુકાનોમાંથી સેમસંગ કંપનીના બ્રાન્ડેડ ફોન જ આબેહૂબ લાગતા 65 મોબાઈલ ફોન તેમજ સેમસંગ કંપનીના સ્ટીકર મારેલા ફ્લિપ કવર, ટચસ્ક્રીન પેનલ, ઇયર હેડફોન, ટ્રાવેલ એડેપ્ટર તેમજ બોડી કવર જેવી 1300 જાતની એસેસરીઝ સહિત રૂપિયા 1,38,000થી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે 5 દુકાનદારોની અટકાયત કરી રાવપુરા પોલીસને હવાલે કર્યા હતા. આ સંદર્ભે મુંબઈની ઇન્ફોસિસ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના રિજનલ હેડ વિરાજ ગુડવે ફરિયાદ નોંધાવી હતી. એ લોકોને એવું કે ચાઇનીઝ મોબાઈલ ઉપર જ કોપીરાઇટનો ગુનો બને છે અને એના એકમ હેઠળ ધરપકડ કરી લીધી. 5 વેપારી ફોન છે, ક્યાંથી આવ્યા છે ના એવું કોઈ ડિટેલ આપેલી નથી કંપની વાળા, બસ બોમ્બે થી આવેલા, સેમસંગ કંપની માંથી આવેલા. બધા નાના વેપારીઓને જ પરેશાન ખરેખર તો કરે છે. જે જગ્યાથી માલ છૂટે છે, જે જગ્યાએથી વેટ ભરાય છે, ટેક્સ ભરાય છે, ત્યાં એ લોકો કોઈ સ્ટોપ કરતા નથી. નાના વેપારીઓને જ પરેશાન દર વખતે આ કરે છે.